আমরা সোনা মুক্তিদাতা ইষ্টদেব ভগবান শ্রী স্বামীনারায়ণ স্বামীনারায়ণ সম্প্রদায় দক্ষিণ বিভাগ অধিষ্ঠাতা দেব বৃতালবাসী শ্রী লক্ষ্মীনারায়ণ দেব কৃষ্ণ মহারাজ সারা জুনাগড় প্রদেশના প্রাণ সমান জুনাগড়পতি আদর মন্দিরની છત્ર છાયામાં આપણા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં શાકોત્સવના બેંગલા પ્રસંગે આજના સભામાં ઉપસ્થિત ભક્તો, આમ તો શાકોત્સવ નો પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર વર્ષોથી ઉજવાય છે. છેલ્લા થોડા વર્ષમાં પ્રમાણ વધ્યું છે. પહેલા મોટા શહેરો હોય જ્યાં સગવડ હોય, થોડી આર્થિક સદ્ધરતા હોય, જાજો સમુદાય હોય, અહીંયા થતા હતા. પણ હવે છેલ્લા 5-10-15 વર્ષથી અમે જોઈએ છીએ કે નાના નાના ગામડાઓને પણ હોશ છે કે અમારે પણ અમારા ગામને આંગણે આ નિમિત્તે એક દિવ્ય ઉત્સવ થાય, એમાં સંતો ભક્તો આવે અને ભગવાનના દિવ્ય ગુણાનુવાદનું કથા વાર્તાનું આયોજન થાય, ધર્મકુળ આવે, આવી બધાની ભાવના રહેલી છે. પણ તમે બધા જાણો છો કે આપણો દેશ પ્રતાપ લક્ષ્મણદેવ ગાદીનો વિસ્તાર ઘણો પહોળો છે. આ બાજુ દ્વારકાથી કલકત્તા અને ઉપર કાશીથી નીચે કન્યાકુમારી સુધી, એમાં પણ પડતાલ દેશ, ગરડા દેશ અને જૂનાગઢ દેશ છે. એ વિસ્તારના અનેક એવા સત્સંગના ગામડાઓ છે કે જે સીધા લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ કે રાધારમણ દેવની સાનિધ્યની અંદર રહી, છત્ર છાયામાં રહી અને સત્સંગ સાથે જોડાયેલા છે. એટલે બહુ વિચાર કર્યા પછી જ્યારે એમ લાગ્યું કે હવે બધા ભક્તોને તો એક સાથે સંતોષ ન આપી શકાય, પણ એવું કંઈક આયોજન કરીએ કે દરેક વિસ્તારની અંદર બધા ભક્તોને લાભ મળે. અને અમે ટ્રસ્ટીઓ સાથે, ગરડા દેશના, જૂનાગઢ દેશના આગેવાન હરિભક્તો સાથે ચર્ચા કરી અને એમ જોયું કે 2-3 દેશો 2-3-5-25 ગામડાઓ ભેગા થઈને આયોજન કરે તો એમને આ વિસ્તારમાં આ વર્ષે અમને લાભ મળે, બીજા વર્ષે બીજાને લાભ મળે, આપણું વર્ષ પૂરું ન જાય. પછી એની અંદર વચ્ચે આવ્યું કે ધનુર્માસ હોય, રજાનો દિવસ હોય, લગ્નગાળો ન હોય તો બધા ભક્તોને અનુકૂળ, અને આમ તો આપણે શાકોત્સવની સીઝન ધનુર્માસની જ હોય છે, પણ અનિવાર્ય સંજોગે આ વર્ષે ધનુર્માસની અંદર વિદેશ યાત્રાનું આયોજન પૂર્વથી નક્કી થયેલું હતું. કારણ કે 2 વર્ષ કોરોનાની અંદર ત્યાં જવાનું નહોતું ને બધા ભક્તો પણ એકલા દિવસે જારીથી રાહ જોઈ બેઠા છે, એટલે થોડું આગળ પાછળ કરવાનો સંકલ્પ કર્યો અને એમાં ઘણા અનુકૂળ તારીખો આવી, ઘણા ન આવી, પણ અંતે જેને આવી ને ભાગ્યશાળી. કારણ કે આપણા શાસ્ત્રોએ કીધું છે કે જે તક, જે ઘડી, જે ક્ષણ જીવાત્માને મોક્ષનું ભાતું બંધાય ને એ સાર્થક ક્ષણ છે. જોકે પૂર્વ સંતોએ ખૂબ સુંદર ભગવાનના સિદ્ધાંતો અને મહિમાની વાતો આપણને અહીં આગળ ઉપદેશ કરી છે, પણ એક વાત વચનામૃતના શબ્દોની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને સમજાવી. મહારાજ કહે કે આ જગતની અંદર જીવાત્માને પૂર્વે અનેક વખત જન્મ મળ્યા છે, અને મળ્યા છે એવું નથી, એમાં બની શકે કે કોઈ અન્ય યોનિની અંદર મળ્યા હોય, કોઈ પશુ પક્ષીની યોનિની અંદર મળ્યા હોય, કોઈ વૃક્ષવેલીની યોનિની અંદર મળ્યા હોય, પણ મહારાજ કહે એવું પણ નથી, મનુષ્ય અવતાર પણ પૂર્વે મળેલો છે, પણ એ મનુષ્ય અવતાર મળ્યા પછી જીવાત્માને કે મનુષ્ય જન્મ સાર્થક નથી થયો એની પાછળનું કારણ પૂર્વ સંતોએ પણ વાત કરીને કે આપણા સ્વભાવ આપણને નડ્યા છે. જીવાત્માને એક પ્રકૃતિ છે ધાર્યું કરવાની. મહારાજે આ વાત વચનામૃતની અંદર સમજાવી. મહારાજ કહે કે જીવાત્માએ હંમેશા જ્યારે જ્યારે આવી અવસર મળી છે ત્યારે ધાર્યું કર્યું છે, અને એટલે કંઈક ને કંઈક વિઘ્ન ઉભા થયા છે, અથવા તો મોક્ષ માર્ગની અંદર કંઈક અવરોધ આવ્યા છે, અને અંતે જે મનુષ્ય જન્મ એડે ગયો છે.
મહારાજ કીધું આ જન્મની અંદર જો જીવાત્માને કલ્યાણ કરવું હોય ને અને છેલ્લો જન્મ કરવો હોય તો મહારાજ કે ધાર્યું કરવાનું મૂકીને કયું કરતા થઈ જાય. આવા આપણા જીવનની અંદર એટલા માટે આપણે દ્રઢ કરીને શીખવી પડે, સમજવી પડે અને અનુસરવી પડે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ મોક્ષના કર્તલ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક છે. આ શાસ્ત્રોની અંદર પ્રમાણિત થયેલી વાત છે. વેદ, ઉપનિષદ, પુરાણ, ભાગવત, રામાયણ ઇત્યાદિ કોઈ પણ આપણે ગ્રંથ લઈએ, સત્સંગી જીવન, શિક્ષા પત્રિકા, કોઈ પણ આપણે ગ્રંથ લઈએ, વચનામૃતની અંદર દ્રષ્ટિ કરીએ તો આ વાત એમાં નિર્વાદપણે એનો સાર આપણને સ્પષ્ટ થાય કે ભગવાન શિવાય આ જગતની અંદર કોઈ એવું સક્ષમ નથી કે જે જીવાત્માનું કલ્યાણ કરી શકે. પણ છતાંય દરેક અંગનું મહિમા શાસ્ત્રોએ બતાવ્યો છે. આ જગતની અંદર આપણા બે પ્રકારના દાયિત્વ રહેલા છે, એક વ્યવહારિક દાયિત્વ રહેલા છે અને આત્યંતિક એટલે એકાંતિક આત્યંતિક કલ્યાણના આપણા દાયિત્વ રહેલા છે. એક જવાબદારી આપણી છે શરીર સંબંધી કાર્ય કરવાની, જેને દેહના સભા સંબંધી હોય, પરિવાર હોય, પુત્ર, એનું ભરણ પોષણ, નિર્વાહ વગેરેની જવાબદારી આપણી રહેલી છે. અહીંયાથી કદાચ આગળ વધીએ તો કદાચ પોતાના દેહની સંભાળ રાખવાની આપણી જવાબદારીમાં આવે. સારું ખાવું, પહેરવું, ઓઢવું વગેરે આપણે જગતની અંદર કરતા હોઈએ છીએ. પણ આ બધાને કર્યા પછી જો એનો સાર જોઈએ તો શાસ્ત્રકારોની દ્રષ્ટિ ત્યાં પહોંચે. આપણે કદાચ આપણે વિચારવા જોઈએ તો બધાને છે, બધાને ખ્યાલ છે. હમણાં આપણે કહીએ ને એથી પ્રવચનમાં શબ્દ આવે તો કે અમને ખબર છે, આપણે કહીએ ને તો કે અમને ખબર છે. પણ ખબર છે તો એ ખબર છે કેમ પ્રતીત થાય? ખબર હોય તો આજે અગ્નિ હોય અને અગ્નિની અંદર દેવતા જગજગતો હોય અથવા તો સર્પ જતો હોય, હવે આપણે સાવધાન કરીએ, જોજો અહીંયા અગ્નિ છે, દાજશો અને કે ખબર છે, અને ખબર છે પછી અગ્નિને પકડે તો એને ખબર છે કેવાય? ખબર ખબર પડેલી સાર્થક થઈ ગણાય. સર્પ નીકળ્યો હોય ને આપણે કહીએ જરા સાવધાની રાખજો, આ સર્પ નીકળ્યો છે, એરું છે, ઝેરી છે, જરા સાવધાન રાખજો. અમને ખબર છે, બધી ખબર છે, છતાંય પછી એના પૂછડી ઉપર પગ મૂકે ને ઓલો ડંખ મારે પછી એ ખબર પડેલી, એ ખબર હતી શું કામ આવી? એમ જગતની અંદર પણ આ બધું કર્યા પછી જીવાત્માને જયારે સાંભળ્યું અનેક વખત છે, કદાચ સમજણ પણ હશે, પણ એની અંદર પ્રતીતિ, વિશ્વાસ એની અંદર નથી આવતો. અને એ નથી આવતા કરતા એની અંદર માયાનું મોહનું બંધન એટલું બધું છે. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતિ આશા પિંડમ, આ શંકરાચાર્યજીએ કીધું છે. આ જગત આખું જાણે છે મરણના શરણ થવાનું છે, પણ છતાંય આશા મુકાતી નથી, આપણી તૃષ્ણાઓ પૂરી થતી નથી, આપણા મોહ માયા બંધન તૂટતા નથી. શાસ્ત્રોએ એ જ કીધું કે તમે આ બધું જે કરીને તમારું જે બાંધ્યું છે, આ કર્મનું ભાતું બાંધ્યું છે, આ કર્મનું ભાતું એ જીવાત્માને બંધન કરતા થવાનું છે. છતાંય બંધન કર્યા પછી કર્મ બંધન થયું, પણ તમે દ્રષ્ટાંત આપો એટલે સરળ ભાષામાં સમજી શકાય. તમે મકાન બાંધ્યું, મકાન બાંધવાની અંદર ગમે તેવું કદાચ સાચું ખોટું કર્યું હોય, હમણાં જેમ શેલડીયા પરિવારની વાત કરીને પાપ ધોયા મકાનમાં, કદાચ કોઈનું નાણું આવ્યું હોય એવા એવી સમજણ કહેવાય, પણ જેમ એની અંદર નાનો મોટો દોષ થયો હોય તો એ દોષ કરવાની અંદર એ કર્મનું બંધન થયું. કર્મનું બંધન જોડાણું, મકાન જોડાણું, મકાન જોડાણું. આ શરીરનો ત્યાગ કરશો તો મકાનને બેગમાં પેક કરીને જોડેલી જશો અક્ષરધામમાં. કોઈ સંબંધ છે, તમે પરિવારની અંદર મિત્રોના નાતે, સગા સંબંધ, વેવાના નાતે, ઘણી વખત સામાજિક માન સન્માન મેળવવાને માટે અમારે વ્યવહાર છે એટલે કરવું પડે, આપણે અધર્મનું આચરણ કરીએ છીએ, નીતિને મૂકીને અનીતિનું કામ કરીએ છીએ, ભગવાનની આજ્ઞાનો છડે ચોક લોભ થાય, જાણીએ છીએ છતાંય આપણે એને કરીએ છીએ. એ કરીને કર્મનું બંધન તો માથે લીધું, એ કર્મ પાપ કર્મ જે થયું એ પાપ કર્મ અથવા દોષ કર્મ એનું બંધન માથે લીધું. પણ શું એ સંબંધ તમારો યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી રહ્યો, કે શરીરનો ત્યાગ કર્યો એટલે સંબંધ પૂરો? અને ઘણી વખત તો જીવના રાહ ન જોતા સ્વાર્થ પૂરો એટલે સંબંધ પૂરો થાય છે કે નથી? બધા ગ્રહસ્થ છો, વ્યવહારમાં બધાને અનુભૂતિ થતી હોય, જ્યાં સ્વાર્થ પૂરો ત્યાં સંબંધ પૂરો. એટલા માટે શાસ્ત્રોએ કીધું શા જીવ્યા હવે પાપ કરો છો. આ જગતની અંદર જીવાત્મા શું લઈને આવ્યો છે, શું લઈને જવાનો છે? હમણાં સંતોએ વાત કરી કે પૂર્વના કર્મ લઈને આવ્યો છે જેને પ્રારબ્ધ કહીએ છીએ.
અનંત જન્મ સંસિદ્ધતો યાદી પરામગતિ આ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ ઓળખાણ સત્સંગની ઓળખાણ થઈ છે પૂર્વના પુણ્ય લઈને આવ્યો છે પણ આ જન્મની અંદર ભગવાન ઓળખાણા પછી વચનામૃતના શબ્દોની અંદર મહારાજ કે કયું ન કરીએ તો ગરડા પ્રથમના વચનામૃતમાં મહારાજ એનું શું એનો પરિણામ આવે એ પણ મહારાજે સ્પષ્ટ કર્યું મહારાજ કે હવે કીધું એમ કરશો તો અક્ષરધામમાં તમે ને અમે ભેળા રહીશું નહીં તો તમારે ને મારે લાખો ગૌનો છેટો થઈ જશે પરિણામ પણ મહારાજ બતાવ્યું અને એટલું જ નહીં મહારાજ કે તમે કરેલી કદાચ કોઈ ભક્તિનું સ્વરૂપ ભક્તિ ભક્તિ જ્યાં સુધી મહાત્મ જ્ઞાન સહિત પ્રેમલક્ષણ સમર્પણ સહિતની ભક્તિ ન હોય ને ત્યાં સુધી પતિવ્રતાની ભક્તિ જ નથી કહેવાતી પણ એ ભક્તિ માનો છતાંય તમે કરી છે તમારા મનની અંદર એમ છે કે અમે ભગવાનનું નામ લીધું છે મહારાજ કે એનું બીજબળ બનશે અને બીજબળનો પરિણામ શું આવશે મહારાજ કે એક જન્મે અનેક જન્મે રજડતા રજડતા ત્યારે અમારી ભક્તિ ઉદય થશે ત્યારે મહારાજ કે અમે પુનઃ પાછો તમને આવો યોગ આપશું અને આવો યોગ આપ્યા પછી પણ અમે કીધું એમ કરશો ત્યારે ધામમાં તેડી જશું કયો મહત્વ આવ્યું મહત્વ શેનું છે સાધનનું કે ભગવાનના રાજીપાનું કયું કરો ભગવાન રાજી થાય ભગવાનને ગમતામાં વર્તો મહારાજે વચનામૃતમાં પ્રેમનું સ્વરૂપ બતાવ્યું મહારાજ કે ગોપિકાઓ હતી ભગવાન સાથે અનહદ પ્રેમ હતો ભગવાન ખાલી મથુરા જવાના છે એવું સાંભળીને મૂર્છા થઈ ગઈ ગોપીઓ અને પછી પાછા ભાનમાં આવ્યા એટલે બધાએ સંગઠન કર્યું ગોપિકાઓ જઈને ભગવાનને રોકી લેવા કોઈ પણ ભોગે ભગવાનને મથુરા ન જવા દેવા અને વચનામૃતમાં મહારાજે આ પ્રસંગની નોંધ લીધી મહારાજ કે ગોપિકાઓ ભગવાનના માર્ગમાં આવીને ઉભી રહી પણ ભગવાનની દ્રષ્ટિની અંદર જોયું અને ભગવાનની પોતાની ઈચ્છા જોઈ જાણી કે ભગવાનને મથુરા જવાની ઈચ્છા છે કારણ કે ભગવાનનો આ ધરા ઉપરનો અવતારનો હેતુ જ હતો અધર્મનું નાશ કરવો સદ્ધર્મનું રક્ષણ કરવું વિનાશાય ચ દુષ્કૃતમ એવા દુષ્ટોનો સંહાર કરવો તો ભગવાન પોતાના કર્મને પોતાના કર્તવ્ય જે હેતુ માટે ધરા ઉપર પધાર્યા હતા એને વહન કરવાને માટે ભગવાનને જવું અનિવાર્ય હતું ભગવાન કૃષ્ણચંદ્રએ કીધું નથી ભલા ભાઈ મને જવા દો ગોપિકાઓએ કેવળ દ્રષ્ટિની અંદર ભગવાનની નજરોમાં જોયું અને ભગવાનનો ભાવ પારખી ગઈ કે ભગવાનને જવાની ઈચ્છા છે અને પછી એટલું તો બરાબર પણ હવે જે શબ્દો વચનામૃતમાં મહારાજે નોંધ્યા ને એ વચનામૃતના શબ્દો મહત્વના છે મહારાજ કે મનની અંદર બીનીઓ બધાને બીક લાગે કે રખે ને અમે જો ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ અમારી રજૂઆત કરીએ ભગવાનને રાજી કરવા હારું સત્સંગમાં આવ્યા ને આપણે ભગવાનને રાજી કરવા પામવા માટે ભગવાન સાથે પ્રેમ કર્યો એમાં કોઈ દોષ નહોતો નિશ્ચલ નિસ્વાર્થ જેને સ્વચ્છ સર્વોપરી પ્રેમ કહેવાય એવી પ્રેમ લક્ષણાની મૂર્તિઓ હતી ભગવાને પ્રેમ લક્ષણાની મૂર્તિઓનું બિરુદ આપ્યું છે ગોપિકાઓનું દાસત્વની ભક્તિની અંદર મહારાજે હનુમાનજીનું દ્રષ્ટાંત આપ્યું છે તો ઉચ્ચ કોટિની જે પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ એવી જે ગોપિકાઓ હતી એના જીવનની અંદર કોઈ દોષ નહોતો કોઈ વાસના સ્વાર્થ નહોતી પણ છતાંય એનું રૂપ કેવું બતાવ્યું કે રખે ને જો અમે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ અમને રોકવા પ્રયત્ન કરીએ અને ભગવાનને અમારું આ ચરિત્ર અથવા તો અમારું આ કરેલું ન ગમે ભગવાનને અમારા માટે અભાવ આવી જાય તો અમારો દાખલો મહારાજે બહુ સુંદર વચનામૃત કે ભગવાન પોતાના પ્રિયતમ હોય પ્રિયતમ એટલે પીવું આપણે ઘરના આપણે સગાવાલા કુટુંબી પુત્ર પરિવારને પોતાના પ્રિય સ્નેહી માનીએ છીએ જે સ્નેહી માટે શું ન થાય મહારાજ કીધું સત્સંગનો જેને ખપ હોય શું ન થાય સંતોને અર્થે ભક્તોને અર્થે શું ન થાય કોઈ જગતમાં એ કશું નહીં પણ ક્યારે થાય એવો પ્રેમ જ્યારે અંદર નિર્માણ થયો હોય એવી આત્મીયતા નિર્માણ થઈ હોય અને એ આત્મીયતા કરાવવાનો જે માર્ગ છે એ સત્સંગની અંદર ભગવાને વચનામૃતમાં એટલે નોંધ લીધું કે ગોપિકાઓ ભીનીઓ કે અમે જો ભગવાનને જોરાવરે રોકવા પ્રયત્ન કરશું અને ભગવાનને અમારા ઉપર જે હેત છે ને એ હેત ઓસરી જાય ઓછું થઈ જાય તો અમારો જન્મ નિષ્ફળ જાય અમારો દાખલો બધો નિષ્ફળ જાય એટલે એક પણ શબ્દ બોલી નહીં ભગવાનને જવા દીધા અને પછી મહારાજે લખ્યું કે ત્યાંથી બહુ આગુ નહોતું મથુરાથી ગોકુળ ત્રણ ગૌ આગું હતું પણ મહારાજ કે જ્યાં સુધી ભગવાને ન તેડાવ્યું ત્યાં સુધી ત્યાં પણ ગઈ નહીં કે રખે નહીં ન ગમે કહેવાની પાછળનું મન કર્મ અને વચન આ ત્રણેય કરીને પોતાના પ્રિયતમને રાજી કરવા માટે આપણે જયારે સત્સંગ કરતા હોઈએ ભક્તિ કરતા હોઈએ મહારાજે કેમ લખ્યું કે દાદાના પરિવારને અમને રાખ્યાનો ખપ છે તો અમને ગમતામાં વર્તે છે એટલે અમને ઘટવું અમારું જણાય છે તો આ સત્સંગની અંદર વચનામૃત આપણને એમ સમજાવે વાલા ભક્તો કે જેને પોતાના જન્મને સાર્થક કરવો છે જેને પોતાના જન્મને સફળ કરવો છે એના માટે એક જ ઉપાય છે
કે ભગવાનના કયામાં અને ભગવાનના ગમતામાં રહીએ તો બેડો પાર થાય, બાકી ગમે તેટલા સાધન કરીને તૂટી જશો બેડો પાર ન થવાનો. મહારાજ કીધું ધર્મના બળે કરીને જો કદાચ કોઈ એમ કહે કે અમે સમુદ્ર મહાસાગર તરી જઈએ તો ઓલા તુમડા બાંધીને તર્યા જેવું છે, અને ભક્તિના બળે કરીને તો મહારાજ કે પાણો બાંધીને તર્યા જેવું છે. કદાચ કેવળ ભગવાનને મૂકીને ધર્મ ભક્તિ બેવ નો સમય તો બેવ તુમડો પાણા બંને બાંધીને તર્યા જેવું છે. બેવ ભેગો કરો તો એ જ થાય ને. ખાલી જો ધર્મ, મહારાજે તો જોકે વિવેક બતાવ્યો છે કે ધર્મને રાખીને ભક્તિ મૂકીને ભક્તિ ન કરાય અને ભક્તિને મૂકીને ધર્મ ન થાય, બંનેનો સમન્વય સધર્મ ભક્તિ રવનમ વિધાતા. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું ધર્મે સહિત એવી ભગવાનની ભક્તિ, અને ઘણી શિક્ષાપત્રીમાં મહારાજે પ્રતિપાદન કર્યું કે ધર્મ રહિત કૃષ્ણ ભક્તિ ન કરવી. આવું અનેક ધર્મ અને ભક્તિનું બંનેનું પ્રતિપાદન બતાવ્યું છે. પણ હું એમાંથી એક વિશેષ વધારે એની અંદર ભગવાનના શબ્દોની અંદર એક મહિમા સમજાય એના માટે વાત કરું કે કેવળ ધર્મ ભક્તિ જો સાધન રૂપે કરશો ને, મહારાજ કીધું વિમુખો ધર્મ પાડે છે, લખ્યું કે ન લખ્યું તો શું એનું કલ્યાણ થશે? ભગવાનને મૂકીને તમે કોઈ પણ સાધન કરશો ને તો એ સાધન તમને સિદ્ધિ સુધી નથી પહોંચાડતું. એટલે ભગવાનને કેન્દ્રમાં રાખીને જ કાર્ય કરવું, આ સમાજ સનાતન વૈદિક પરંપરાનો સિદ્ધાંત છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે, અને આ સિદ્ધાંત ધર્મકુળનો સિદ્ધાંત છે. ભગવાનને કેન્દ્રમાં રાખીને જે કાર્ય થાય ભગવાને, અને ભગવાન આપણે કહીએ છીએ પ્રત્યક્ષનો સત્સંગ છે, પ્રત્યક્ષનો ભગવાન ક્યારે પરોક્ષ તો નથી. ભગવાને જયારે મનુષ્ય લીલા સંકેતી, પણ એ મનુષ્ય લીલા સંકેતી એટલે રૂપ પરિવર્તન થયું ભગવાન, એમાં આપણને મૂકીને યાદ નથી. મહારાજે સ્વયં કીધું છે હું સત્સંગ મૂકીને ક્યાંય જતો નથી. આપણા માટે મહારાજ રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મણ દેવ મહારાજ હાજરા હજુર બિરાજમાન કરી ગયા. મહારાજ કે આમાં અમે બેઠા છીએ, તમારે જે પણ કોઈને અમારે અહીંયા આવજો એટલે અમારા શરણે આવ્યા બરાબર છે. મહારાજે શાસ્ત્રો રચાયા, શિક્ષાપત્રી મહારાજે સ્વયં લખી, મહારાજ કીધું મત રૂપામિતિ મત વાણિયા, મારું વાણી સ્વરૂપ છે. જેને ભગવાનના શબ્દો સાંભળવાની ઇંતેજારી હોય એને અમારા શાસ્ત્રને વાંચવા, આચાર્ય પાસે ગુરુમંત્ર દીક્ષા લઈ બ્રહ્મ સંબંધ, જેને ભક્તિની પુષ્ટિ થાય એના માટે બ્રહ્મ સંબંધ થાય, આ જીવાત્માને ધર્મનું રક્ષણ થાય એના માટે જીવાત્માને આચાર્ય પદની સ્થાપના કરીને આશ્રય થવાનો હોય, સંતો ભક્તોની અંદર માધ્યમે કરીને ભક્તોને સત્સંગને કાયમ પોષણ મળે એવો ષડંગી સંપ્રદાય મહારાજે માંગ્યો. પણ મહારાજે આ બધું કર્યા પછી એનું મૂળ ક્યાં આવ્યું? જો ભગવાનને રાખીને કરશું ને તો આ બધાની શોભા છે, અને તે એકે બી શોભા નથી. આ વાત એટલા માટે જીવનની અંદર આપણે કરવા છે, કારણ કે આપણે બધું કરીએ છીએ. આપણે એકલા શાપોત્સવ કરીએ છીએ ને, જગતમાં ઘણા ઉત્સવો થાય છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ છે ઉત્સવ પ્રિય ખરું મનુષ્ય. આ જગતની અંદર બધાને ઉત્સવ પ્રિય છે, ઘણા વ્યવહારિક ઉત્સવ કરતા હોય આપણે, લગ્નોત્સવ આવે, જન્મોત્સવ આવે, બીજા બધા વ્યવહારિક ઉત્સવ કરતા હોઈએ, ઘણા ધર્મના નામે પણ પ્રતિષ્ઠા ઉત્સવ, શાકોત્સવ, કથા પારાયણ બધું કરીએ છીએ. આ જગત આખું કરે છે, હું કોઈની નિંદા ટીકા કરવા નથી માંગતો, પણ એક વાત છે ભગવાનને મૂકીને કરે છે ને એમાં ક્યારેય લાભ થવાનો નથી, નથી ને નથી. ભગવાનને રાખીને જો તમે કરશો, ભગવાનની આજ્ઞામાં રહી કરશો તો એ સફળ થશે. મહારાજ એટલા માટે કીધું કે જો ભગવાનની કરેલી મર્યાદાની અંદર રહી સત્સંગ ન કરીએ તો પૂર્વે અનેક જન્મે એળે ગયા એમ મનુષ્ય જન્મ પણ એળે જાય. આપણે બધા ભાગ્યશાળી છે, અને જેને આ મગજમાં અમે કીધું જાણીએ છીએ, આપણે આપણી પાસે જવાબ શું છે અમને ખબર છે, આપણી પાસે સહજ સ્વભાવ છે, આ બધી કથા વાર્તા અનેક વખત સાંભળી છે, પણ ખબર છે પ્રતિતિ ક્યારે થાય, ખબર છે એની પ્રતિતિ ક્યારે થાય? તમારા આચરણમાં દેખાશે ને ત્યારે પ્રતિતિ થશે. વાસ્તવમાં તમને ખબર છે, નહીતર તમે છતે આંકડે આંખે આંધળા છો એવું થાય, આંખ હોવા છતાં પણ આંધળા છે. આ વાત હું જો કે તમારા કોળી સમઢિયાળા પ્રદેશના ભક્તોને નથી કહેતો, કારણ કે મને ખ્યાલ છે, પરંતુ જે આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના સમકાલીન સમયથી હું નાની અવસ્થા હતી ત્યારથી આ વિસ્તારની અંદર બાપુજી સાથે મેં વિચરણ કરેલું છે. પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજની જયારે 1984માં બાપુજીને પધારણ કર્યા, ગાદી ઉપર પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા, ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ નિવૃત્ત થયા, અને એમને તે વખતે માંદગી આવી અને બાપુજીને એમની સેવામાં રહેવાનું થયું. ત્યારે સ્વતંત્રપણે ભાવિ આચાર્ય તરીકે હું ઘણી વખત કહું છું કે મારી શરૂઆત કામ કરવાની સ્વતંત્ર રીતે, બાળલાલજી તરીકે તો બાપુજીની સાથે, મહારાશ્રીની મોટા મહારાશ્રીની સાથે અનેક વખત ગામડા વિચરણ કરેલા, પણ સ્વતંત્ર જવાબદારી સાથે જો કદાચ મારે શરૂઆત કરવાનો આવ્યો હોય 1984 પછી, તો એ મારે જુનાગઢ દેશના સુરતના ગામડાઓથી મારે શરૂઆત કરવાનો વારો આવ્યો હતો. અને એ ત્યારથી અમને આ સત્સંગનો પરિચય છે. મહારાજના આ શબ્દો મને સાર્થક દેખાય. મહારાજે બહુ સુંદર સોરઠના સત્સંગને વખાણ્યો. મહારાજ કે સરવાર અને સોરઠ દેશ મને સોરઠ અધિક વિશેષ, અમને સોરઠ અધિપ્રિય છે. સરવાર એટલે અમારો છપિયા,
મહારાજ કે આ 56 અને 16 બે મારા માટે હરકા છે, પણ એમાં મને 16 વધારે પ્રિય છે. કેમ? કે એના ભક્તોએ એવી નિષ્ઠાનું દર્શન કરાવ્યું છે, એના ભક્તો એવી રીતે સમર્પિત થયા છે, અને એ પરંપરાનો વારસો આપણને મળ્યો છે. એટલા માટે હું કહું, પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજની સાથે અનેક વખત અહીંયા આવવાનું થયું, પૂજ્ય મહારાજની સાથે આવવાનું ઘણી વખત અવસર મળ્યો, મહારાજની આજ્ઞાથી પણ ઘણી વખત અમે દર વર્ષે, આ કદાચ કોઈ એવું વર્ષ આ કોરોનાના 2 વર્ષ જવા દો તો બાકી કોઈ વર્ષ ખાલી નહીં હોય કે ગરડા જુનાગઢ વડતાલ દેશના ગામડાઓમાં વિચરણ થવાનો અવસર ન મળ્યો. અને મેં જ્યારે જોયું છે ત્યારે આ વસ્તુને મેં કીધું ને કે બધાએ જાણો છો પણ તમારામાં પ્રતીતિ દેખાય છે કે તમે એને માનો છો, એટલે તમારા માટે ધન્યવાદ. સભામાં જે બેઠા અથવા તો જેની નિષ્ઠા આ સમજણ સાથે જોડાયેલી છે કે અમારે ભગવાનને રાજી કરવા છે, અને એટલા માટે એ સમજણ સહિત જે સત્સંગમાં રહ્યા ને એ ક્યાંય આડાઅવળા ડોળ્યા નથી. પછી ગમે તેવો સ્વાર્થ સામે હોય તોય ભલે, ગમે તેટલું માન મળતું હોય તોય ભલે, ગમે તેટલી મોટપ મળતી હોય તોય ભલે, પણ એને પોતાનો માર્ગ બદલ્યો નથી અને એટલા માટે એને ધન્યવાદ છે. અને જેને માર્ગ ચૂકાઈ ગયો છે એને ભલામણ છે, જો કલ્યાણ ઈચ્છતા હોય તો મૂળ માર્ગમાં આવી જાય, બરાબર. આટલી ભલામણ. બાકી જેને હોવ હોવ કર્મ પોતાની રીતે. ખેર, આજનો આપણો ઉત્સવ શાશ્વત છે. ભગવાન સ્વામિનારાયણે પણ આપણી સંપ્રદાયની અને ભારતીય સંસ્કૃતિની જે ઉત્સવ પ્રિય જે એક આપણી સંસ્કૃતિ છે એને ધ્યાનમાં રાખી મહારાજે અનેક ઉત્સવ કર્યા. મહારાજે મોટા મોટા વિષ્ણુયાગ કરાવ્યા, હરિયાગ કરાવ્યા, મહારાજે સમયાઓ બાંધ્યા, પાટોત્સવ, પ્રતિષ્ઠાઓ, અનેક આવા ઉત્સવ મહારાજ કર્યા, શાકોત્સવ, રંગોત્સવ, રાસોત્સવ જેવા મહારાજે ઉત્સવ કર્યા. અને મહારાજે એનો મહિમા એક જ બતાવ્યો, મહારાજ કે આ બધું કરીએ છીએ એની પાછળનો દાખલો એટલો જ છે, અમારે જગતને દેખાડવા નથી કરતા, અમે આ જગતની અંદર મોટા પ્લે મેળવવા માટે નથી કરતા, કારણ કે જેની આગળ અનંત મોટી બ્રહ્માંડના અધિપતિ છે, અને આપણા દેશની, આપણા રાજ્યની, આપણા કદાચ 5-25 ગામના સમાજની અંદર મોટપ આપીને આપણે શું આપવું, જેના અગોમશુ ક્ષેત્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, જેના એક એક રૂમાડાની અંદર કરોડો કરોડો બ્રહ્માંડ ઉડતા હોય, એને તમે હું કેટલી મોટપ આપશું? આપણી સામર્થ્યની બહારની વાત છે. એટલે ભગવાન કે અમે મોટપ માટે નથી કરતા, અમે તો જીવાત્માને ભગવાનનો એન કેન પ્રકારે કોઈ મહિમાએ સહિત આવ્યો હોય, કોઈ ભાવે આવ્યો હોય, કોઈ અભાવ કભાવે આવ્યો હોય, પણ જો પ્રસંગમાં આવે અને એનાથી બે પરિવર્તન આવે, એક તો એને અહોભાવ આવી જાય, અહીંયા ભગવાનના ચરિત્રો ગવાતા હોય, ભગવાનનો મહિમા ગવાતો હોય, રામકૃષ્ણાદિ અવતારોના મહિમા ગવાતો હોય, મચ્છકચવરાદિના મહિમા ગવાતા હોય, ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો ગવાતા હોય, ભગવાન ભોળાનાથના ચરિત્રો ગવાતા હોય, આવી જ્યારે સત્સંગના યોગની અંદર જીવાત્મા આવે અને ચરિત્રોમાંથી ભગવાનનો અવભાવ લઈ લે એના હૃદયની અંદર, અને એ હૃદયની અંદર દ્રઢ થઈ જાય કે ભગવાનનો મહિમા દ્રઢ થઈ જાય, ત્યારે એ મહિમા એ કરીને જીવાત્મા જ્યારે દ્રઢીકરણ કરીને ભક્તિને અનુસરે ને તો એનો જીવનનો બેડો પાર થઈ જાય, એટલે મહિમાની પ્રશુદ્ધિ. અને બીજું, કદાચ મહારાજ કે કર્મ કઠિનાઈએ બની શકે કે સત્સંગના યોગમાં આવી પણ સત્સંગનો રંગ નથી ચડી શકે, પણ અંત સમયે જો મહારાજ કે એ ભગવાનનું સ્વરૂપ કોઈ પણ વિશે યાદ આવી જાય, ચાહે સંતો યાદ આવે, ભક્તો યાદ આવે, પ્રસાદ યાદ આવે, મંડપ યાદ આવે, કોઈ પણ વસ્તુ યાદ આવે, અને એમ થાય કે આ ઉત્સવ કોનો હતો? ઓલું શેલણની કથા આપણે સંતો ઘણી વખત કહે છે ને, આવ્યો તો સ્વાદ યાદ, રસેન્દ્રિય, રસેન્દ્રિયની તૃપ્તિ માટે પણ યાદ કોણ આવ્યું? ત્રણ છોકલા વાળો, એ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સંભળી દીધી, એ મૂર્તિ યાદ આવી ગઈ, તો મહારાજે એનો પણ બેડો પાર કર્યો. કહેવાની પાછળનો ભાવ, મહારાજ કે એટલે અમે ઉત્સવ સમય કરીએ છીએ, અને આ શાકોત્સવ પણ એટલે જ નિમિત્ત બનાવ્યું. કથા તો આપણે બહુ વિસ્તારથી સાંભળી છે, સુરાબાપુને ત્યાં ચોરી થઈ અને ચોર એમને મનમાં સંકલ્પ કર્યો, આપણે પણ જયારે તકલીફ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના તરત કરવા માંડીએ, મહારાજ બચાવો છો, રક્ષા કરજો, કઈ અમારું ભગ પણ. સુરાબાપુએ પણ ભગવાનની આગળ હાજીજી કરી કે મહારાજ, પણ બોલો મનુષ્ય સ્વભાવ છે ને, એટલે મનુષ્ય સ્વભાવ શું છે, સોદો વહેલો કરે, સોદાબાજીમાં માને, આ બધાની પ્રકૃતિ અમારી તમારી બધાની, આપણે સુધારવાની છે. એટલે કોઈ એવું ન માનજો કે હું તમને જ કહું છું, હું મારી જાતને સુધારતો હોઉં ઘણી વખત, આપણે તરત સોદો કરતા હોઈએ. મહારાજને કીધું, મહારાજ જો મારું આ બચે છે તો હું અડધો અડધ ભગવાનને અર્થે વાપરીશું, આવો સંકલ્પ કર્યો, તમારે અર્થે, સંતોને અર્થે, ઉત્સવને અર્થે વાપરીશું, એટલે અડધું બચાવીને કર્યું, સ્વાદ આવ્યો ન છે. પછી એમના ઘરના શાંતાભાઈ જે વાત કરી, કે જો ચોરથી પટારો તૂટ્યો હોય તો તમારા હારું 1,000 રૂપિયા મૂકતા જા? તો કે ના, એ તો મૂર્ખ છો તમે, એ તો બધા લઈ જાય. તો કે હું મૂર્ખ નહીં, તમે મૂર્ખ છો, કે આપણા પ્રારંભનું તો બધું ગયું હતું, આ પાછું આવ્યું છે ને ભગવાનના પ્રારંભનું આવ્યું છે, માટે બધું ભગવાનને આપણે વાપરો. અને પછી મહારાજને આમંત્રણ આપવા, મહારાજને બોલાવી આવ્યા, અને ગરડા લોયાની અંદર મહારાજે દિવ્ય 2 મહિના સુધી રહી અને શાકોત્સવ કર્યો. અને જેમ હમણાં રતિભાઈએ પણ વાત કરી, પ્રસંગને યાદ કરી, ભગવાનના મનુષ્ય ચરિત્રની અંદર પણ ભગવાને પોતાના ઐશ્વર્યપણાની પ્રતીતિ કરાવી.
મારા તો ઘણી વખત છે ને એટલે શાસ્ત્રોની અંદર અને વિશેષ કરી સત્સંગી જન વચનામૃતની અંદર મહારાજે લખ્યું ભગવાનના વિચિત્ર ચરિત્ર એવો શબ્દ વાપર્યો છે વચનામૃતને વિચિત્ર જે સમજી ન શકાય કળી ન શકાય આપણે આપણી બુદ્ધિ ત્યાં ન પહોંચે એવા ચરિત્ર મહારાજ કરતા હોય અને એ ચરિત્રની અંદર પણ જો દિવ્ય ભાવ હોય ને તો મહારાજ મહારાજ એક વખત સભામાં ત્યાં બેઠા ને પેલા કોણીએ દૂધના રેલા ઉતાર્યા અને દૂધના રેલા પછી આમ ચાટે એટલે કોઈ કોઈને એમ થાય ને કે આને હમણાં કેવું જેમ કીધું વિવેક નથી કઈ અને સમજણ નથી કોણી આમ આમ નાનું બાળક પણ ન કરે પછી કોઈ કીધું કે તારી જીભ અહીંયા કોણી અડા તમે ઘરે જઈને પ્રયત્ન કરજો અહીંયા ન કરશો પણ એટલે જે ન થાય આ વિચિત્ર ભગવાને એને આ તો કેવું છે કે આ તો લૌકિક જેવા જેને જો બ્રહ્માનંદ સ્વામી જે લાડુદાન જયારે પહેલી વખત જયારે ભગવાનનો મહિમા નાગદાન એની પાસે જયારે સાંભળ્યો ભાવનગર ત્યારે એમને કીધું કે આનો પાખંડ ઊંડાડો પાડવા જવું આવું આવું અહમ લઈને આવ્યા અને આવ્યા ત્યારે મનની અંદર ત્રણ સંકલ્પ કર્યા ભગવાનને જો અંતર્યામી હોય ભગવાન હોય તો અંતર્યામી હોય અંતર્યામી હોય તો મારા ત્રણ સંકલ્પ પૂરા કરે કે હું જાઉં અંદર પ્રવેશું દરબાર ગરની અંદર મને નામ દઈ બોલાવે હવે ક્યારેય પેલા મળ્યા નથી બરાબર ગળામાં ગુલાબનો હાર પહેર્યો હોય આગળ ભાગવતનું શાસ્ત્ર પડ્યું હોય અને આવા સંકલ્પ કર્યા જયારે મહારાજ પધાર્યા અંત તનથી જાને મનથી જાને જાને ચીચી ચોળી ભગવાનના મનુષ્ય ચરિત્રની અંદર પણ ઐશ્વર્યના દર્શન થાય આ એક તમને પ્રસંગ એટલા માટે યાદ કરાવું કે ભગવાને પોતાના અને એ જયારે દર્શન કર્યા ને બ્રહ્માનંદ સ્વામીના જયારે સંકલ્પ ભગવાને પૂરા કર્યા ને ત્યારે પ્રતીતિ થઈ ગઈ આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિર્ખ્યા સહેજાનંદ ધન્ય આજની ઘડી કામ ક્રોધ લોભ મોહ વિશે ન શકે લડી હા સદગુરુની દ્રષ્ટિ થતા ચાલીએ ચડી આવું બહુ સુંદર મહારાજ પહેલું પદ બ્રહ્માનંદ સ્વામીનું આ કહેવાની પાછળ કે સત્સંગની અંદર જીવાત્મા આવે અને ભગવાનના શરણે જે થાય ને તો જીવનની અંદર કાળકર્મ માયા આ બધું બહુ દૂરથી પગે લાગે આ એને જીવાત્માને અસર ન કરે પણ ક્યારે જો સાચા અર્થની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજે એક બહુ સુંદર કીર્તન બનાવ્યું છે એક કપટી ન તરે મહારાજ શરણાય સદૈ તરે ભગવાનના શરણે કોઈ પણ જીવાત્મા અધમમાં અધમ આવ્યો હોય ને અજામેલની કથા ભાગવતજીની અંદર આવે છે અજામેલ કોઈ દિવસ જીવનમાં સત્કર્મ નહોતા કર્યા પણ છતાંય ભગવાનનું નામ નારાયણ અનાયાસે લીધું પોતાના બાળકને બોલાવવા માટે અને એ નામ લીધું તો ભગવાને એને પણ તાળ્યું પણ મનમાં કપટ નહોતો એક કપટી ન તરે મહારાજ શરણાય સભે હિ તરે એટલે આપણે જીવનની અંદર મહારાજે આ વચનામૃતની અંદર અનેક વસ્તુ આ જગ્યાએ શબ્દ લખ્યો છે નિષ્કપટ થઈને નિર્માની થઈને આ બધા શબ્દો મહારાજે વાપર્યા છે આપણા જીવનની અંદર ટકોર કરવા માટે કે જો સત્સંગ કરવો તો ખરા અર્થમાં કરવો અને નહીંતર પછી ખાલી પાખંડ અને આડંબર કરીને તમારું ભલું થવાનું નથી સત્સંગનું ભલું થવાનું નથી મહારાજનું ભલું થવાનું આપણે જો કે ભગવાનનું ભલું કરવા કોઈ છે નહીં પણ કે એ જે હેતુ માટે આવ્યા છીએ આ ધરા ઉપર મહારાજ શું લેવા આવ્યા મહારાજ કર્મબંધને આવ્યા ભગવાનના અવતારો કર્મબંધને આવે છે મહારાજ કે ના ભગવાન તો સ્વતંત્ર છે એને કોઈ કર્મબંધન નથી પણ છતાંય ભક્તના ભાવને પૂરા કરવા માટે અને મહારાજે વિશેષ કીધું અમારે તો મનવારો ભરી ભરીને અમારા ધામમાં જીવાત્માને લઈ જવા છે એટલા માટે અમે આ ધરા ઉપર આવ્યા છીએ અને ભલા થઈને અમારા દાખલા સામે જોજો એટલે ભગવાનનો જે દાખલો છે ને એને સફળ કરવા માટે એટલે જો સત્સંગ કરવો ને તો શુરવીર અને સારધાર કરવો અને નહીતર પછી આગળના પાટણની અંદર જગતની અંદર આપણે જશું એટલે ખરેખર ખૂબ આનંદની વાત છે આપણે આ શાસ્ત્રોત્સવની અંદર હમણાં જ આગળ અમે બારમણ વાત કરી હતી કે ઉત્સવની પાછળનો હેતુ જે છે કોઈ એક વિષયની અંદર જયારે જીવાત્મા પ્રવૃત્તિ કરે તો એક વિષયની તૃપ્તિ થાય જયારે આ કથા ઉત્સવ જયારે આપણે કરતા હોઈએ ને ત્યારે આપણે પાંચે જે પંચ વિષય ઇન્દ્રિયોના જે આહાર કહેવાય ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ જે પાંચ પ્રકારના આહાર છે જે જગતની અંદર આ ઇન્દ્રિયો ભોગવે છે તો એની પ્રાપ્તિ ક્યાં થાય તો અહીંયા આગળ તમે ઉત્સવમાં આવો ત્યારે ઉત્સવમાં ભગવાનના મૂર્તિના દર્શન થાય સંતોના ભક્તોના દર્શન થાય એટલે આપણી આંખની તૃપ્તિ થાય આંખની શુદ્ધિ થાય ભગવાનનો ગુણાનુવાદ કાને સાંભળવા મળે કાનની શુદ્ધિ થાય અંતઃકરણની અંદર ભગવાને અહીંયા કોઈ સેવા કરશે કોઈ આ માનો કે આ પાથરવામાં ને ઉપાડવામાં ને સાફ કરવામાં આ બધું આ બધી જે ઇન્દ્રિયોની કર્મ છે એ ભગવાન સંબંધી પ્રેરાય અને છેલ્લે હમણાં આપણે શાસ્ત્રોત્સવનું હરિહરનો નાદ પડશે એટલે આપણે બધા પ્રસાદ પણ લઈશું એટલે અંદરથી પણ આપણી તૃપ્તિ થશે તે પાંચ જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ભગવાનમાં એકાગ્ર કરવા માટે આ ઉત્સવ કરતા હોઈએ છીએ અને એવો ઉત્સવ 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો એ પરંપરાની અંદર આજે આપણે અહીંયા ઉત્સવ કરીએ છીએ ખૂબ આનંદ થયો ભગવાન તમને બધાને જે જે ભક્તોએ સ્વયંસેવકોએ આયોજકોએ
દાતાઓએ જેને જેને આ ઉત્સવની અંદર તન મન ધનથી સેવા કરી છે એવા તમામ ભક્તોને અમે અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. આવીને આવી તમારી નિષ્ઠા કાયમ રહે, આની અંદર ભગવાન તમને ખૂબ બળ આપે અને ભગવાનનું ભજન કરીને બધા ભગવાનને ખૂબ રાજી કરો એવી સૌ ઉપર ભગવાનની કૃપા વરસે એવી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મગુરુ આચાર્ય શ્રી અજયેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસંખ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી